આજે વિશ્વ હિમોફિલિયા ડેની ઉજવણી આપણે 1 મે જે આપણે ગુજરાત સ્થાપના દિવસના અનુસંધાનમાં જામનગર જિલ્લામાં આપણે આજે ઉજવી રહ્યા છીએ. આજે હિમોફિલિયા જે રોગ છે એની આપણે વાત કરીએ તો એ વારસાગત રોગ છે અને એ જે રોગ છે એ સામાન્ય રીતે વારસાગત પદરમાંથી મેલ બાળકને આવે છે. હવે આમાં જે મોસ્ટ ઓફ જે આ રોગમાં જે આપણા લોહી બનાવતા જે ફેક્ટરો છે એમાં ઉણપના કારણે આ રોગ થતો હોય છે અને જેનેટિકલી વારસાગત એની ખામી હોવાના કારણે એ નેક્સ્ટ જનરેશનમાં જતું હોય છે. આમાં ખાસ કરીને જે ફેક્ટર 8, 9, 10 જેની 11 એની ડેફિશન્સી હોય છે અને સામાન્ય રીતે આ જે વર્ષામાં આપણને બાળકને મળતું હોય છે અને આમાં ખાસ કરીને જે હિમોફિલિયામાં જે એની ડેફિશન્સી છે આવા ફેક્ટરના કારણે એના કારણે લોહી બનવાની જે પ્રક્રિયા છે એમાં અસર થતી હોય છે અને જે લોહીનું ક્લોટિંગ ટાઈમ હોય એટલે કે જામવાની પ્રક્રિયા છે, સામાન્ય રીતે આપણા શરીરમાં જ્યારે પણ કાંઈ આપણે ઘા વાગે છે અથવા તો અંદરૂની ઘા લાગે ત્યારે જે લોહી વહે છે એને સામાન્ય રીતે આ જે ફેક્ટર છે એના કારણે એ જે લોહી છે જામી જાય છે અને એનો સ્ત્રાવ બંધ થાય છે. સામાન્ય રીતે આ જે ફેક્ટરની ઉણપના કારણે આ જે ક્લોટિંગ ટાઈમ છે એ વધતો હોય છે અને બ્લીડિંગ ચાલુ રહે છે. આમાં સામાન્ય જે લક્ષણો છે એની વાત કરીએ તો બ્લીડિંગ થવાના જે ચાન્સ એ બહુ હોય છે, નાકમાંથી લોહી નીકળવું, પછી આપણે જે આંતરડાઓ છે એમાંથી લોહી નીકળવું, જુદી જુદી જગ્યાએથી લોહી નીકળે ત્યારે ખબર પડે અને પરીક્ષણ કરીએ ત્યારે ખ્યાલ આવે કે મને બાળકને હિમોફિલિયા છે. તો આ જે ફેક્ટર છે એ આપણે સામાન્ય રીતે ઓપરેશન પહેલાં કે જ્યારે કોઈ પણ જ્યારે મોટી સર્જરીની જરૂર પડે ત્યારે આપણે આ ફેક્ટર આપી અને હિમોફિલિક જે દર્દી છે એને આપણે એનાથી બચાવી શકતા હોઈએ છીએ. તો એના ભાગરૂપે આજે આપણે જામનગરમાં જે જુદી જુદી જગ્યાએ દરેક તાલુકામાં આપણે હિમોફિલિયા ચેકઅપ અવેરનેસ લોકજાગૃતિના આપણે કેમ્પ રાખ્યા છે. જોડિયામાં આપણે યુપીવી કન્યા વિદ્યાલય, દ્રોડમાં જીએમ પટેલ કન્યા વિદ્યાલય, જામનગર તાલુકા શાળામાં જાંબુડામાં, કાલાવડની વાત કરીએ તો લાલકૃષ્ણ વિદ્યાલયમાં, લાલપુરમાં વીર સાવરકર વિદ્યાલયમાં, જામજોધપુરમાં જે તાલુકા શાળા છે ત્યાં આપણે આ હિમોફિલિયા ડેની ઉજવણી અને એના માટે અવેરનેસ કેમ્પ રાખી છે. સાથે સાથે હિમોફિલિયામાં આપણે જોઈએ તો એમાં એવા દર્દીઓને લોહીની જરૂર પડતી હોય છે તેના ભાગરૂપે આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખ્યું છે. તો જીજીએચ જામનગર, સીએસસી લાલપુર અને સીએસસી જાંબુડા ખાતે આપણે બ્લડ ડોનેશન કેમ્પ પર રાખ્યા છે, લોકોને અવેરનેસ કરી. અમારો સ્ટાફ સાથે અન્ય જે ગ્રામજનો છે એ લોકોને પણ આપણે અપીલ કરી છે કે આપણા જે વિસ્તારમાં લોહીની જ્યારે જરૂર પડે તો ઇન ટાઈમ બધા પ્રકારના લોહી આપણે મળી રહે એના ભાગરૂપે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે. તો આ વિશ્વ હિમોફિલિયા ડે નિમિત્તે જામનગર જિલ્લામાં આપણે લોકજાગૃતિ લોકોને ખાસ અપીલ કરું છું કે તમારે બ્લડ ડોનેશન આપો, કારણ કે તમારો એક જે લોહી જે યુનિટ તમે આપો છો તો એમાં તમને કોઈ ફરક ના પડે પણ સામેના વ્યક્તિને એમાં જિંદગી બચી જતી હોય છે. તો આ જિંદગી બચાવવાના ઝુંબેશમાં જે જામનગરવાસીઓને વિનંતી છે કે તમે આગળ આવો અને બ્લડ ડોનેશન કરો જેથી કરીને આવા જે લોહીની ઉણપવાળા જે દર્દીઓ છે, ખાસ કરીને થેલેસેમિયા છે, હિમોફિલિયા છે, આવા દર્દીઓને રાહત મળે અને એક્સિડન્ટમાં જ્યારે આપણે બ્લડની જરૂર પડે ત્યારે ઇન ટાઈમ મળી રહે, ઓપરેશન દરમિયાન જે બ્લડની જરૂર પડે ત્યારે મળી રહે એ હેતુથી આપણે આ કેમ્પો રાખ્યા છે. તો સહયોગ આપો, બહાર આવો અને આપણે આ બ્લડ ડોનેશન આપી અને કોઈકની જિંદગી બચાવવાનો જે ઝુંબેશ છે એમાં સહયોગ આપવા નમ્ર અપીલ છે.